જય માતાજી. મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો બે દિવસથી મિત્રો ઠંડી નો મિત્રો વધી જઈ રહી છે મિત્રો, કારણ કે મિત્રો ઘણા ટાઈમ પ્રમાણે મિત્રો હવે મિત્રો ઠંડીની જીવ જોઈતી મિત્રો જોવા મળી રહી છે. કારણ કે મિત્રો ટાઈમ ઘણા જઈએ મિત્રો બે મહિના જેવા મિત્રો થઈ ગયા, ઠંડી બહુ ઓછી હતી મિત્રો. હવે બે ત્રણ દિવસથી મિત્રો ઠંડીમાં મિત્રો થોડી વધારે પડતી જોવા મળી રહી છે. અને જો ઠંડી વધારે પડશે તો બટાકાના પાકમાં પણ મિત્રો સારો એવો નફો થઈ શકશે, કારણ કે બટાકા સારા એવા બેસશે અને સારા એવા ભાવમાં પણ મિત્રો વેચી શકાશે. અને જો મિત્રો ઠંડી નહીં પડે તો મિત્રો બટાકો મિત્રો થશે નહીં, કારણ કે મિત્રો બટાકો એવી વસ્તુ છે કે મિત્રો શિયાળામાં પણ થશે. મિત્રો તમે બધા મિત્રોને જોયું છે કે બટાકો કદી ઉનાળામાં થતું નથી મિત્રો, એટલે જો મિત્રો જેટલી વધારે ઠંડી પડશે એટલું બટાકામાં મિત્રો ફાયદો છે. અને મિત્રો બે ત્રણ દિવસથી તો મિત્રો ઠંડી મિત્રો આવે છે, ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. કારણ કે મિત્રો દાડે પણ મિત્રો ઠંડો પવન વાતો હોય છે અને સાંજના પણ મિત્રો કડકડતી ઠંડી જોવા મળી રહી છે. અને ઠંડીના લીધે ઘણા બધી પબ્લિક પણ મિત્રો બીમાર પડી રહી છે મિત્રો. અને મિત્રો આલમોસ્ટ બે ત્રણ દિવસથી મિત્રો ઠંડી આવી છે મિત્રો. આ પહેલા મહિનામાં મિત્રો ઠંડીનો પારો મિત્રો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે, કારણ કે મિત્રો ગરમી ઓછા થતા મિત્રો ઠંડી વધી રહી છે મિત્રો. એટલે જો મિત્રો જેટલી ઠંડી વધારે પડશે એટલા બટાકા વધારે પાકશે. મિત્રો ઠંડીના લીધે મિત્રો ઘણો બધો ફાયદો થઈ શકે છે મિત્રો. જેટલી ઠંડી વધારે પડશે એટલે મિત્રો ઘણો બધો ફાયદો થઈ શકશે મિત્રો. એટલે મિત્રો આજના વિડીયો મિત્રો ઠંડી પર હતો, કારણ કે મિત્રો બે ત્રણ દિવસથી મિત્રો ઠંડી વધારે પડી રહી છે. તો મિત્રો આજે વિડીયો બનાવ્યો મિત્રો, તો તમને મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જય માતાજી.